વેરી ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? તો અત્યારે આપણા ફાર્મે આપણે પહોંચી ગયા છું. કાલ રાતના પહોંચી ગયા હતા, તો અત્યારે હું બેઠો છું. જો બ્રશ તો નથી આજે, પણ આ નિમક છે. તો નિમકના કુકડા કરીને આપણે ચાલશું આપણા બગીચામાં. બગીચામાં મસ્ત અત્યારે જો મારા સસરા અને બધા આવ્યા છે મોરબીની, આજે સ્પેશિયલ ફાર્મની લાઈફ જીવવા માટે. તો બધા ત્યાં બગીચામાં ગયા છે, ભીંડા ભીંડા ઉતાર્યા છે, જામફળ પામફળ કંઈક ઉતારશું. તો ત્યાં ચાંદની આ પડી, ચાંદની ઊભી છે મસ્ત. એની રાહ જોયા ને બોલાવે છે ઉપરથી, નીચેથી બોલાવે છે. કઈ એની ગાયલ ભાઈ તું ફટ હા જુઓ, પક્ષીઓના માર પક્ષીઓ માળા મસ્ત મસ્ત થઈ રહ્યા છે. જુઓ એ બતાવું ખાસ કેટલો કિલકલાટ મારી ગયા. બતકા પણ આવે છે, બતકા તો જુઓ બેસી ગયા. જુઓ તમે બતકાની અલગ મોજ છે. નીચે બતાવો જોઈ લે એ હાવ પોરો ખાઈ દો ભાઈ. તો ચાલો જલ્દીથી હું દાંતણ બાંતણ હું દાંત હું ઘસી લઉં અને પછી આગળ વધીએ. તો ગાઈસ જુઓ તો ઘરે આપણે આખા 20 વીઘામાં સોયાબીન છે. હવે સોયાબીનની જાત છે ફૂલે સંગમ, બહુ જ મસ્ત. પહેલા વર્ષનું સોયાબીન છે એટલે બહુ જ મોટું થઈ ગયું છે અને ફાલ પણ બહુ સારો છે. તો આપણો અહીંયા બીરજું તમને બીરજું એડમ બતાવું. બીરજું અને મારા દીકરા હાજી પ્રેગ્નન્ટ છે હજી. આમ જુઓ તો ફરી એનું બોડી આખું કેટલું થઈ ગયું છે. કદાચ બે બચ્ચા હોય એવું લાગે છે. ઝુમી ને કા ઝુમી કેટલા બચ્ચા છે? ઊભી તો રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. જો તો ફરી ગાંડો 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 આ ગાંડો 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 ગાંડો. આજે બોવાની સડી નહીં કરવાની, થોડોક ટાઈમ લેશે એટલે. તો આપણી આપણો લવ જો આપણે આ ચાંદની આપણો લવ છે કેટલા ટાઈમ થઈ છે. દેવી કહો ને એટલે આ છે ને ગમે મોઢું ઊંચું કરે એને ખાસિયત છે. ગાંડુ કા દીકરા અંદર આવો તો સીધો અહીંયા આપણો ઝોક્સી છે. પેલા ઝોક્સી ઝુમી નો બચ્ચું હતું અહીંયા આપણે ગાય. અહીંયા એની બસ ચડી છે,
કેમ બાકી થશે કાન ના દોજો બચ્ચા તો ઓલા ફૂકડા જુઓ ફૂકડા ફૂકડા રમે રહ્યા નવડાવવાની ખાસ જરૂર છે પણ વરસાદ આવે છે એટલે થોડી ઠંડી ની નવડાવી નથી આપણે આમ તો આપણે બગીચામાં ન જાય તો બગીચા નહીં પાસે જ થઈ જાય છે રસ્તામાં જાવું પડ્યું છે ચાર પાંચ છે ઓ હે આજ વખત નારી લઈ આવી ભાઈ નારિયેલ બતાવો એક વાર આવી વાડી ની મોજ લ્યો તો કઈક ખબર પડે તમને મોજ કેને કહેવાય સાચી શું કેવું ભાઈ જરૂર કોમેન્ટ કરજો પણ હવે જામફળ મળતું નથી એક આ એક કલર પકડી ગયો છે આ ને મસ્ત પાકી ગયો છે આ ભાઈ વાહ એમાં જો કડક કડક ને ઢીલું હોવું જોઈએ મસ્ત નારિયેલી છે પાંચ છ નારિયેલી છે અલગ અલગ જાતની બધી નારિયેલીઓ છે તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ સબસ્ક્રાઈબ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી લેજો અને હવે ધીમે ધીમે વ્લોગ બનાવતો રહીશ થોડો ટાઈમ લાગી ગયો હતો કેમ કે થોડા કામમાં હતો એટલે વ્લોગિંગ બંધ કરી દીધું હતું થોડા ટાઈમ માટે પાછો ચાલુ કરું છું તો કહેજો ખાસ અને સપોર્ટ કરતા રહેજો મળીએ આગળના વ્લોગમાં